એક રૂપિયાની પાછળ પાગલ બનીને તમને ક્યાં ગવાયા? મને યાદ, આજ ભિવંડીના ઓસવાર પાર્કમાં હું બેઠો હતો ને બેંગ્લોરની એક છોકરી આવી, સર ઇન્દોર, મને કહે કે મેરા બાપ, મેં 18 સાલ કી હો ગઈ, મેરી માં બચપન મેં મર ગઈ, મારા સાહેબ આજ મેં કોઈ નોનજૈન કે સાથ જબ શાદી કરને કે તૈયાર હો ગઈ તો મેરા બાપ મુજે મના કર રહા. જ્યારે જ્યારે મારા બાપને મેં કીધું પપ્પા થોડો ટાઈમ આપો, નો ટાઈમ, રૂપિયા આપી દીધા. શ્રીમંતોને કહું છું, વધુ પડતી શ્રીમંતાઈને પામી ગયા પછી તમે તમારા સંતાનોને બગાડવાના ધંધા કર્યા છે. જ્યારે જે જોઈએ જે માગ્યું તમે એમ પાણીની જેમ આપી દીધું છે. નળ ખુલે અને પાણી નીકળે એમ તમારા ખિસ્સા ખુલે અને રૂપિયાનો વરસાદ થઈ જાય છે. ગરીબાઈમાંથી જે મોટા થયા હોય ને એને ખબર છે રૂપિયાની શું કિંમત છે. અમને ખબર છે, અમે અમારા ઘરની અંદર માણસ નતો રાખ્યો ઘાટીનો, બેન વાસણ ધુવે, અમે બે ભાઈ આ વાસણ લૂછતા હતા. એ લોકો સુઈ ગયા હોય જાગે ને એ રીતના વાસણને ચડાવી દેતા. કપડા કદાચ ધોવા ન આપે, ઝાડુ કદાચ મારવા ન આપે, પણ પાણીના ફટ્ટા અમારા ઘરની અંદર અમે બંને ભાઈએ વારા ફરતી માર્યા છે, દિવસો મહિનાઓ સુધી. કારણ કે પાઈ પાઈની બચત કરવાની હોય, નવ નવ નો પરિવાર હોય, એક દુકાન, એક કમાનાર, 8-9 ખાનાર અને 7-7 જણા જ્યારે ભણનાર હોય, એક પિતાજીની ઉપર બધી જવાબદારી હોય, ત્યારે અમે કેટલા કામ કર્યા છે, કેટલા કામ. હું કોઈ આ બધું કરવું પડ્યું એ ગણાવવા માટે તમને નથી કહેતો, અને એમાંથી અમે બહાર આવ્યા છીએ. આજે 40-45 વર્ષનો દીક્ષા પર્યાય છે, પણ કોઈ કામ કરવું પડે તો આજે મને શરમ ન આવે. હું આચાર્ય પદ સુધી પહોંચ્યો છું, આ 3-3 જણા અમારી સેવામાં છે, પણ એક કદાચ આઘા પાછા થયા હોય ને અમે કામ કરી નાખીએ, કઈ વાડ જોતા બેઠા ના રહીએ, કારણ કે અમારા ઘરની અંદરથી અમને એક્સરસાઇઝ મળી છે. હલારીઓને મોટા ભાગના ને મળી છે, પણ આ દીકરાઓ મોટા થયા પછી એટલું પુણ્ય લઈને આવ્યા છે. પાવરલૂમના કેટલા મશીન છે? 50, 110. કેટલી જગ્યાએ કારખાના? 5 જગ્યાએ. અહીંયા ઓછું પડ્યું તો ગુજરાત ગયા. હવે તમારા સંતાન, એને જે માગો એ મળવું જોઈએ. આજના મા બાપના મગજમાં એક ખ્યાલ ખોટો ઘૂસી ગયો છે, અમે જે નથી ભોગવ્યું એ અમારા દીકરાને અમારે આપી દેવું છે. એ ગલત છે, ગલત છે. આ બાબતમાં હાલારીઓને કહેવું છે, રાજસ્થાનીઓ પાસે શીખો. તમારા દીકરાનું ઘડતર કરવું હોય તો રાજસ્થાની પાસે શીખો. આજ બી રાજસ્થાની શું કરે ખબર છે? દીકરો મોટો થાય, ગ્રેજ્યુએટ જે પણ થવું એ થઈ ગયો, હવે તમે હો તો શું કરો? ચાલ આજા બીપીએલ, બાપના પૈસે બીપીએલ. કેટલાક એસપીએલ હોય છે, નહીં સમજાણું, સસરાના પૈસે લીલા લે, અને કેટલાક તો જીપીએલ હોય છે, આ ગામના પૈસે. અચ્છા, એવું જ કરતો લાગે છે. નહીં, રાજસ્થાનીઓની વિશેષતા છે, પોતાનો દીકરો 20-22 વર્ષનો થયો હોય, નહીં એની જરાય શરમ નહીં રાખવાની, પોતાના દૂરના સગાને ત્યાં મોકલી દેવાનો. જા ચેન્નાઈ, ચલે જા બેંગ્લોર, જાઓ કાકીનાડા, રાણી બેંગ્લોર, મારવાડી ક્યાં નથી, જ્યાં ન પહોંચે આગ ગાડી ત્યાં પહોંચે. અત્યારે અમુક કંપનીઓ બંધ થઈ ગઈ, બાકી હું ઘણી વાર બોલતો હતો કે સબકે બિના ચલેગા, મારવાડી કે બિના, એમ ઇઝ ઇક્વલ ટુ MTNL, એ ઇઝ ઇક્વલ ટુ એરટેલ, આર ઇઝ ઇક્વલ ટુ રિલાયન્સ, વી ઇઝ ઇક્વલ ટુ વોડાફોન, એ ઇઝ ઇક્વલ ટુ એરસેલ, બી ઇઝ ઇક્વલ ટુ ડોકોમો. હવે બધી હશે કે નહીં આઈ ડોન્ટ નો. આઈ ઇઝ ઇક્વલ ટુ આઈડિયા, વેરી ગુડ. હા, MARVADI, મારવાડી, સબકે બિના ચલેગા, મારવાડી કે બિના મોકલી દે દૂરના સગાને ત્યાં, અને ફોન કરીને કહી દે
દીકરો ભલે મારો છે પણ શરમ નહીં રાખતા, બરાબર ગદ્દા મજૂરી કરાવજો, ચાર વખત ખાખડાવજો, આ ઘડો બનાવવો હોય ને, ઘડો જોયો છે ક્યારેક, તમારા દીકરાને લઈ જાઓ કુંભારને ત્યાં, ઘડા બનાવે, આમ અંદર ભલે હાથ રાખ્યો, ઉપરથી થપાટ, એવી થપાટ પર થપાટ પડે, પણ જેટલી વધારે થપાટ પડે એટલો એ ઘડો વ્યવસ્થિત થાય, અને પછી એમાં જ્યારે પાણી નાખે, મારે અમારે હું ઘડાનું કામ છે, એ બ્રિસ્લેરીની બોટલો મસ્તીથી પીવાય, એ બધું ગયું, નવા ગામ પડાણા કજુડા ક્યાં બધું હોય, આપણે કાંઈ ના, આપણે તો બ્રિસ્લેરી પીવાનું, એને કોઈ થપાટ બપાટ હોય ખરી તો આમ મશીનમાં નાખીને આમ તૈયાર થઈને ડાયમાંથી બહાર આવે, જુઓ ખખડાવે, દબડાવજો, ખખડાવજો, એને પટાવતા નહીં, આ રીતના એને ત્યાં બે વર્ષ રાખે અને બરાબરનો ટીચાય ટીપાય, અને પછી અહીંયા મને જયારે ખબર પડી, જયારે મેં બાપને પૂછ્યું કે સીધે સીધો તમારે ત્યાં કેમ નથી રાખતા, મારા સાહેબ મારે ત્યાં રાખવું તો મારે 10 નો સ્ટાફ હોય, 10 નો સ્ટાફ શું કરે, છોટે સેઠ ક્યાં લાવું, છોટે સેઠ ક્યાં લાવું, બાપો બડો સેઠ ને દીકરો છોટો સેઠ, પછી છોટો સેઠ આમ થાય આમ થાય, ચારે બાજુથી પીપળા જેવો થઈ ગયો, સ્વભાવથી દીપડા જેવો ને શરીરથી પીપળા જેવો, શીખો નહીં, મસ્તી મજાક નથી.